માંડવી તાલુકાની સામાન્ય સભા રદ કરવા કોંગ્રેસ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતો કરાઈ. માંડવી તાલુકા પંચાયતમાં સામાન્ય સભા બાબતે કિનાકોરી કરાઈ હોવાની વાત કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરાઈ હતી. રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા આક્ષેપો કરાતા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી માંડવી તાલુકા પંચાયત ખાતે યોજાયેલ સામાન્ય સભા રદ કરવા રજૂઆતો કરાઈ હતી. રાજેન્દ્રસિંહ જાડેજાએ માંડવી તાલુકાની સામાન્ય સભા પંચાયત ધારા મુજબ દૂષિત હોવાની વાત કરતા ધારાસભ્ય દ્વારા તાલુકાના વહીવટમાં દાદાગીરીપૂર્વક વહીવટ કરવાના તથા પ્રજાના પ્રશ્નો ન સાંભળવાના આક્ષેપો કર્યા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો સહિત લોકો જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. 31 તારીખે માંડવી તાલુકા પંચાયતની જે સામાન્ય સભા યોજવામાં આવી હતી એ સામાન્ય સભા દૂષિત થઈ હતી. પંચાયત ધારા મુજબ સામાન્ય સભાનું અધ્યક્ષ સ્થાનની ખુરશી ઉપર ધારાસભ્યશ્રી બેસી ગયા હતા. સામાન્ય સભાનો એજન્ડા જે પંચાયત ધારા મુજબ ચોખ્ખા 15 દિવસ મળવા જોઈએ એ મળ્યો નહોતો. સામાન્ય સભામાં જે કાર્યસૂચિ બતાવવામાં આવી હતી એ પ્રમાણે કામગીરી નથી. સામગાન સભાની અંદર ઉપપ્રમુખનું રાજીનામું સભા સમક્ષ વંચાણમાં મૂકાણું એ પ્રમુખશ્રીએ વાંચ્યું છે. નિયમ મુજબ અધ્યક્ષ સ્થાનેથી જ્યારે મુદ્દો લેવામાં આવતો હોય ત્યારે એનું વાંચન પ્રમુખ કરતા હોય છે અને એના સિવાય અન્ય સભ્ય દ્વારા સામાન્ય સભાની સમક્ષ એ ઠરાવ મૂકવામાં આવતો હોય છે. એક વ્યક્તિને દરખાસ્તને ટેકો આપતો હોય છે, પછી સામાન્ય સભા સામે મૂક્યા પછી એની ઉપર મતદાન થતું હોય છે. જો સર્વાનુમતિ ન થાય તો મતદાન કરવું પડતું હોય છે. પણ આવી કોઈપણ પ્રોસિજર કર્યા વગર માત્ર ને માત્ર શાસક પક્ષ અને ધારાસભ્યએ હોબાળો કરી સામાન્ય સભ્યએ અધવચ્ચે છોડી અને જતા રહ્યા હતા. એટલે અમે તાલુકા વિકાસ અધિકારી સામે રજૂઆત કરવા આવ્યા હતા કે માંડવી તાલુકા પંચાયતની જે 31/12 સામાન્ય સભા મળી હતી એ અલગ અલગ કારણોસર વિવિધ કારણોસર એક પણ કારણના લીધે રેગ્યુલર સામાન્ય સભા ગણી શકાય નહીં. આ સામાન્ય સભા પંચાયત ધારા મુજબ દૂષિત સામાન્ય સભા કહેવાય અને એ સામાન્ય સભાને રદ કરવામાં આવે એવી અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. તમે બધાએ વિડીયો જોયા હશે. આખી સામાન્ય સભા દરમિયાન અલગ અલગ વિઝ્યુઅલ બધા મિત્રો પત્રકાર મિત્રો હાજર હતા, એમને લીધેલા છે. ધારાસભ્યશ્રીએ તાલુકા પંચાયતની અંદર ગેરબંધારણીય રીતે અધ્યક્ષની ખુરશી ઉપર બેસી ગયા છે. સહીઓ કરવાનું રજીસ્ટર તાલુકા પંચાયતના કર્મચારી મનસુરીભાઈ પાસેથી ઝૂંટવી લીધું છે, જે ખરેખર જોવા જોઈએ તો એક સરકારી કામકાજમાં રૂકાવટ. તાલુકા પંચાયતની સામાન્ય સભા એટલે સરકારી કામકાજ છે. પંચાયત ધારા મુજબ પંચાયતી રાજની અંદર સામાન્ય સભાની અંદર આખા તાલુકા પંચાયતના લગતા વિષયોની ચર્ચાઓ થતી હોય છે અને એ સભાનું હાજરીનું રજીસ્ટર કર્મચારી પાસેથી ઝૂંટવીને લેવું એટલે ફરજમાં રૂકાવટ જેવી બાબત છે. અને અમે તાલુકા વિકાસ અધિકારી સાથે પણ વિનંતી કરી છે કે કાયદેસરના પગલાં ધારાસભ્ય ઉપર લેવા જોઈએ. ગેરબંધારણીય રીતે એમણે અધ્યક્ષની ખુરશીનો કબજો કર્યો છે. એક સીધા સાદા સામાન્ય માણસ અનુસૂચિત જાતિના તાલુકા પંચાયતના પ્રમુખ હોય એનો મતલબ એવો નથી કે એમને એમની અધ્યક્ષપદ એમની પાસેથી છીનવી લેવું, એમને સાઈડમાં બેસાડી દેવા, ગેરબંધારણીય રીતે એમની પાસે ઠરાવનું વાંચન કરાવવું. એટલે આ બધી ઘટનાઓ ધારાસભ્યની હલકી માનસિકતાની ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એમણે સદાય આ બધી સઘળી બાબતોથી અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને વાકેફ કર્યા છે, જોયા, એમણે ઇન્ટરવ્યૂ આપ્યા છે. મિત્રો વિચારતા કરો, એક તાલુકા પંચાયતની સામાન્ય સભાને જાતિવાદ સાથે જોડવી એ કેટલા અંશે વ્યાજબી છે? ધારાસભ્ય આવા કૃત્ય કરવા માટે પ્રજાએ મત આપ્યા છે એમને. ખરેખર તો ઈવીએમ ધારાસભ્ય છે, પબ્લિકે મત આપીને વિજેતા બનાવેલા ધારાસભ્ય નથી. ઈવીએમથી વિજેતા બનેલા ધારાસભ્ય છે એટલે એમને બધા નિયમોની પણ ખબર નથી, એમનું વર્તન કેવું હોવું જોઈએ. અને દરેક બાબતની અંદર મારા મગજની અંદર સતત જાતિવાદ જો રમતો હોય ને ત્યારે મને આવા ઇન્ટરવ્યુ આવી બાઈટો આપવાનું મન થાય. તાલુકા પંચાયતનું પદ હોય, પ્રમુખ પદ હોય કે કોઈ પણ પદ હોય, એક બંધારણીય પદ છે, એને કોઈ સમાજ સાથે જોડવું ન જોઈએ. મિત્રો એક બંધારણે આપેલું પદ છે, આપણા બંધારણે બધાને અધિકારો આપ્યા છે. એવી રીતે તાલુકા પંચાયતના અનુસૂચિત જાતિના પ્રમુખ હોય તો એને સાઈડમાં બેસાડી લેવા, પોતે એની ચેર ઉપર કબજો લેવો, એનો પ્રમુખનો અધિકાર છે કે સામાન્ય સભા ચલાવવી, એ સામાન્ય સભા એમને ન ચલાવવા દેતા પોતે ચલાવવી, આવી બધી બાબતો, રજીસ્ટરો ઝૂંટવી લેવા, અધવચ્ચે સભામાંથી ઊભા થઈને બધાને એમ કહેવું હાલો 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 સભા પૂરી ગઈ, હાલો હાલો સભા પૂરી, એટલે એનો અધિકાર શું છે? એટલે આવી રીતે પંચાયતી રાજ અને લોકશાહીનો ખૂન ધારાસભ્ય દ્વારા જે કરવામાં આવ્યું છે ત્યારે બહુ દુઃખની બાબત છે. અને આ ઘટનાને હું વખોડું છું અને તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અમે રજૂઆત કરી છે, વિનંતી કરી છે કે સઘળી બાબતોની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય અને જે દોષી તો એની ઉપર, હું દોષી તો મારા ઉપર પણ પગલાં લેવામાં આવે. અને સામાન્ય સભા અમે આખી રદ કરવાની વાત કરી છે, સાથે સાથે અમે એવું પણ રજૂ, અમને હજી આજ દિવસ સુધી મિનિટ મળી નથી, તાલુકા પંચાયતની મિનિટ્સ અમારા હાથમાં આવી નથી. આજે અમે મેળવશું, મેળવ્યા પછી મિનિટ્સનો અભ્યાસ કરશું. મિનિટ્સ વ્યવહારે આખી મિનિટ રદ થવી જોઈએ, પણ મિનિટ સાહેબને કીધું કે રદ કરો, રદ ના થાય તો ઠરાવ પણ રદ કરવાનો અમે વિનંતી કરી છે. ટૂંકમાં
લોકશાહીનું હનન, લોકશાહીને મજબૂત કરવાના બદલે લોકશાહીનું ખૂન કરવું, એ આ ધારાસભ્યની માનસિકતા છે. માત્ર ને માત્ર હું જ સર્વે સર્વ હોઉં દરેક ક્ષેત્રની અંદર આવી માનસિકતા લઈને જ્યારે બેઠા છે ત્યારે એમના ઇન્ટરવ્યૂ આપ સૌએ પણ જોયા હશે કે કેટલા ગેરવ્યાજબી ઇન્ટરવ્યૂ આપ્યા છે. તાલુકા પંચાયતનો વિષય હોય તો તાલુકા પંચાયત સાથે જોડીને વાત કરવી જોઈએ, જિલ્લા પંચાયતનો વિષય હોય તો જિલ્લા પંચાયત સાથે વાત જોડીને વાત કરવી જોઈએ, વિધાનસભાનો વિષય હોય તો વિધાનસભામાં જોડીને વાત કરવી જોઈએ. અમે એમને કીધું છે કે તમારી તાકાત હોય તો તમે વિધાનસભામાં ઉપાડજો ને માનવીના પ્રશ્નો, અસંખ્ય પ્રશ્નો માનવીમાં રહેલા છે. તમે ધારાસભ્ય એટલા મજબૂત છો તો માનવી તાલુકાના આરોગ્યની અસંખ્ય જગ્યાઓ ખાલી પડી છે. કોરોનાની ચોથી લહેર આ દેશ ઉપર દસ્તકત દઈ રહી છે ત્યારે એ જગ્યાઓ ભરાવો, આરોગ્યની ચિંતા કરો. ગઢશીસામાં 35 લાખ રૂપિયાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ બેસાડવાનું 1.5 વર્ષ પહેલાં ભૂમિપૂજન કરી ગયા છે. આજ દિવસ સુધી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત ન થયો. આ કાર્યો ધારાસભ્ય કરવાના છે, નહીં કે તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આવીને હસ્તક્ષેપ કરવા.